અંગે આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે ચાર મહિલા ધર્મિષ્ઠા રાવલ કે જો સેબીના ફોર્મર ડિરેક્ટર હતા રિદ્ધિબેન શુક્લા કે જો ગાયનેકોલોજિસ્ટ છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રાચી શાહ છે અને જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રુઝાન ખંભાત આપણી સાથે છે રુઝાન આપનો સૌપ્રથમ પૂછવા માંગીશ કે આ વખતનું બજેટ આપના મતે કેવું છે સી એક સિમ્પલ સિંગલ લાઇનમાં હું કહું તો ધીસ ઇઝ અ પ્રેગ્મેટિક બજેટ. પ્રેગ્મેટિક એટલે ઇટ્સ અ પ્રેક્ટિકલ બજેટ. જે આજનો સિનેરિયો છે ગ્લોબલ સિનેરિયો એ જોઈને આ મને એકદમ પ્રેગ્મેટિક અને પ્રેક્ટિકલ અને આઈ વુડ એકચ્યુઅલી મારા એક્સપેક્ટેશન આ બજેટથી વધારે હતા જ નહીં. અને ઓબ્વિયસલી જે આપણે કહીએ છીએ કે આ બજેટ 2014 લક્ષી ચૂંટણી જે આવવાની છે એ લક્ષી છે તો આઈ વુડ ઓલ્સો અગ્રી ટુ દેટ કે અત્યારે એવું કંઈ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કે એવું આવવાનું જ નહોતું. સો આઈ કોલ ઇટ અ પ્રેગ્મેટિક અ બેલેન્સ બજેટ. આઈ સ્ટીલ લુક એટ ઇટ એઝ અ પોઝિટિવ બજેટ નોટ જસ્ટ બિકોઝ કે આપણે શું કહેવાય બિકોઝ આપણે કશું વધાર્યું નથી ટેક્સેશન એટલે આઈ મીન નોટ ચેન્જ એનીથિંગ બટ આઈ લુક એટ ઇટ પોઝિટિવલી બિકોઝ આઈ માય ટેક ઇઝ કે કરન્ટલી જે ગ્લોબલ સિનેરિયો છે જે આપણે વી આર સ્લોલી ગેટિંગ આઉટ ઓફ ધેટ રિસેશન સિનેરિયો સો દેટ ઇઝ વાય સી ઇટ એઝ અ પ્રેગ્મેટિક ગુડ બજેટ. મહત્વની વાત એ છે કે આ બજેટમાં આર્થિક સુધારાઓ માટેની અપેક્ષા હતી તે આર્થિક સુધારા ચૂકાયા હોય તેવું લાગે છે. આપ શું કહેશો આર્થિક સુધારાના મુદ્દે આ બજેટ કેવું છે? આર્થિક સુધારાના મુદ્દે અગર લેટ અસ સે ઇફ યુ ટોક ઇન ટર્મ્સ ઓફ ટેક્સેસ તો જે આપણે ઇન્કમ ટેક્સની વાત કરી કે 2 થી 5 લાખની વચ્ચે માટે એ લોકોએ 2000 રૂપિયાની ક્રેડિટ આપી છે. હજી ખબર નથી પડી કે ક્રેડિટનો મિનિંગ એ લોકો શું કરવા માંગે છે પણ અગર કમિંગ બેક ટુ ઇટ આઈ વુડ પર્સનલી ફીલ કે બીજી રીતે જે લોકોએ જે 1 કરોડની ઉપર જે રિટર્ન ભરતા હતા એ લોકો 43,800 પીપલ એ પે કરે છે તો એ લોકો માટે એ લોકોએ 10% સરચાર્જ એટલે નેટ ટુ નેટ 3% એક્સ્ટ્રા ભરવું પડશે એક હકીકત છે. પણ એ સામે બીજા તમે આર્થિક સુધારકો આ પોઈન્ટ ઓફ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ તો મને એક ચીજ ખબર એટલે ના પડી કે જે જે રેકોર્ડ્સ કહે છે કે ટોટલ ધેર આર 11 કરોડ પીપલ હુ હેવ પેન કાર્ડ એ 11 કરોડના લોકોમાંથી 3.5 કરોડ લોકો પેન કાર્ડમાં અરે એ 3.5 કરોડ ટેક્સ ભરે છે એ 3.5 કરોડમાંથી 43,800 લોકો 1 કરોડની ઉપરની બ્રેકેટમાં આવે છે જે પોતે એક સરપ્રાઇઝિંગ ફિગર છે કારણ કે ઇન્ડિયામાં આટલો ઓછા ન હોય તો બી એક સરપ્રાઇઝિંગ ફિગર છે. અને હવે 1 કરોડ ને 80 લાખ લોકો જે આ 2 લાખથી 5 લાખની ફિગર એમાં આવે છે એ લોકો હવે 2000ની ક્રેડિટ મળશે એટલે ટોટલી જે ગવર્મેન્ટને ફાયદો અરે લોસ 3,000 કરોડનો થઈ રહ્યો છે. એટલે મને આવું આઈ વુડ નોટ કોલ ઇટ આર્થિક સુધારા ફોર ધ ધીસ થિંગ ફોર ધ ધીસ થિંગ આઈ મીન ફોર ધ પીપલ ઇટ ઇઝ આર્થિક સુધારા. પણ કમિંગ બેક ટુ વોટ યુ આર ટ્રાઇંગ ટુ એક્સપ્લેન કે જે બીજા સુધારા થયા છે જેને કે આપણે વિલ ગો હેડ વિથ દેટ કે જે રીતે થોડી એક્સપોર્ટ પોલિસીમાં ચેન્જ થઈ છે જે રીતે એમએસએમઈમાં ફાયદો થયો છે તો આઈ વુડ ટોક એટ ધ લેટેસ્ટ સ્ટેજ. પ્રાચી આપની સાથે જો વાત કરીએ તો જે રુઝન જો આપની સાથે વાત કરીએ તો એફઆઈઆઈ અને એફડીઆઈનો જે મુદ્દો છે તેની સાથે સાથે ક્યાંક બ્લેક મની વાળો પણ મુદ્દો આપણે સાંકળી શકીએ તેમ છે. શું કહી શકાય કે બ્લેક મની જે છે ફરી એફઆઈઆઈ કે એફડીઆઈના રૂટ થકી ભારતમાં પાછા આવે તેવું લાગી રહ્યું છે? આમાં પહેલા તો એફઆઈઆઈ ને એફડીઆઈમાં મારે ખાસ કહેવું હતું કે એક ઇટ વિલ ગીવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ધ રીઝન બીંગ કે એને કોઈ લિમિટ ઓછી કરી છે એટલે જે નાના લોકો જે ઇન્વેસ્ટ કરવા ઇન્ડિયામાં એન્ટ્રી લેવા માંગતા હતા એ લોકો માટે જે લિમિટ ઓછી થઈ છે એટલે ડાયરેક્ટ ફોરેન ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ જે છે એ લોકો ઓબ્વિયસલી જેને હું મારા ટર્મમાં નાના એન્ટરપ્રિનર્સ બી કહું છું ઘણા લોકો એના લીધે એ ફાયદો થશે ઇન્ડિયામાં 100%. આઈ એક્સેપ્ટ ધ પોઈન્ટ કે જે પોલિટિકલ ક્લાઇમેટ લો કે આ લોકોને આપણી પોલિટિકલ ક્લાઇમેટ અત્યારે લેટ્સ સી સપ્ટેમ્બરથી ઇટ ઇન્સ્ટેબલ બી નથી ને વી હેવ સ્ટાર્ટેડ ટેકિંગ જે પહેલા ડિસિશન્સ નહોતા લેતા હતા યા ફ્લિપ ફ્લોપ ડિસિશન્સ હતા એ હવે નીકળી ગયું છે અને નાવ થિંગ્સ આર બિકમિંગ પોઝિટિવ એટલે એફઆઈઆઈ અને એફડીઆઈથી ફાયદો થશે. પોઈન્ટ નંબર 1 યસ યુ આર રાઇટ કે આજે પેલું બ્લેક મનીનો જે રૂટ છે જે તો અત્યારે બી થાય છે પણ મોટા પાયામાં થાય છે કે જે મોરિશિયસથી યા કેનિબિયન આઇલેન્ડ્સથી યા બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સથી જે આ થાય છે એ એક દેર ઇઝ અ પોસિબિલિટી કે થશે વધારે. પણ કમિંગ બેક ટુ બીજો મારો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હંમેશા હોય છે જે હું કરવા માંગુ છું કે જે આપણે હંમેશા ભૂલી જઈએ કે લાસ્ટ બજેટમાં શું થયું હતું ને શું કમિટમેન્ટ હતા ને કેટલું થયું છે. જેમ કે લાસ્ટ બજેટમાં બ્લેક મની પર જે એ વખતે બહુ હોગાલો હતો કે તમને લોકોને યાદ હોય કે 100 બિલિયન ડોલર ઇન્ડિયાના વર્લ્ડમાં બ્લેક મની તરીકે પડી રહ્યા છે ડિફરન્ટ બેંક્સમાં. તો ત્યારે આપણે બધું કે આપણે એના માટે બજેટમાં કહેવામાં આવ્યું કે ભાઈ આપણે વ્હાઈટ પેપર બનાવશું. વ્હાઈટ પેપર તો બની ગયું એમાં કોઈ ડાઉટ નથી. પ્રણવજી વ્હાઈટ પેપર સારું બનાવ્યું 10 પોઈન્ટ એમાં ઇમ્પોર્ટન્ટ મૂક્યા પણ પછી એ વ્હાઈટ પેપરનું આગળ કોઈ આગળ એનું જે નેક્સ્ટ લોજિકલ સ્ટેપ હોય એ લેવાયો જ નથી. અને આ બજેટમાં તો આપણે બ્લેક મનીનું નામ અને નિશાન ભૂલી ગયા છે. મારે એવું કહ્યું છે કે અગર આજની તારીખમાં આપણી 75,000 બિલિયન ડોલર્સની ડેફિસિટ છે જેના માટે આપણે ફિસ્કલ કોન્સોલિડેશન અને ફિસ્કલ ડેફિસિટ ઓછી કરવાની વાતો કરીએ છીએ પણ કોઈ બી પોઈન્ટ ઓફ વ્યૂથી એ નથી વાત થઈ કે આપણે આ બ્લેક મનીનું કઈ રીતે કંટ્રોલમાં લાવીએ અને સાથે સાથે જે બ્લેક મની છે એ આપણી પાસે કેવી રીતે કન્વર્ટ થઈને આપણી ઇકોનોમીમાં પાછા ફરતા થઈ જાય
એ વાત તો આપણે આ વખતે બજેટમાં કરી જ નથી. આઈ એમ વેરી સરપ્રાઈઝ કે બ્લેક મનીની વાત ના કોઈ પોલિટિશિયને કરી, ના કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટે કરી, કે ના કોઈ આમ આદમીએ કરી. એટલે મને એ ખબર નથી પડતી કે હવે બ્લેક મની બધા ભૂલી ગયા છે યા ખાસ છુપાવવા માંગે છે. જી, કદાચ એવું બની શકે કે બ્લેક મની ના મુદ્દે બધા પક્ષો ને છે એક સમજૂતી સધાઈ ગઈ. ભાઈ ભાઈ આપણે જે કે ને ભાઈ ભાઈ એવું બની શકે છે. પણ એમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આમ આદમી નો હું તો કહું છું, મીડિયાએ ભી બ્લેક મની નો વાત નથી કરી. મીડિયા તો કરી શકે છે ને. જી, એટલે જ અમે આ મુદ્દો ઉઠાવ્યો છે. અને ખાસ કરીને આપ શું કહેશો, બ્લેક મની ના જે આ રૂટ છે તેને જો એક ક્લોઝ ડાઉન કરવા હોય તો કયા પ્રકારની નીતિ સરકાર લાવી શકે તેમ છે? મને પૂછો છો? જી, જે છે એમાં એટલે જે 10 પોઈન્ટ માં એક પોઈન્ટ ઓબ્વિયસલી જે એમનેસ્ટી સ્કીમ કહેવાય છે કે ભાઈ તમે પહેલા કરી હતી, વર્ષો પહેલા કરી હતી, પણ એ થોડી અલગ રીતે કરી હતી કે ભાઈ તમે કહી દો કેટલા છે ને તમારી પર પેનલ્ટી, ના બધું નહીં થાય, એક છે. બીજું એ લોકો જે કહે છે કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણા અત્યારે જે આખું ઇન્ડિયન ઇકોનોમીમાં સૌથી વધારે આપણને બોજો ઇમ્પોર્ટનો પડી રહ્યો છે. મેક્સિમમ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે ઓઇલ, અને સેકન્ડ ઓઇલ ક્રૂડ, અને સેકન્ડ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે ગોલ્ડ. હવે ગોલ્ડ કેમ, તમે એવું ડોન્ટ બી ઇન એની રોંગ ઇમ્પ્રેશન કે આ ગોલ્ડ આપણી બહેનો માટે ઇમ્પોર્ટ થાય છે. સોરી બોસ, બિચારી બહેનો જાણે છે કેટલું ગોલ્ડ પહેરે છે, એટલે આપણે એમાં ના પડીએ. ના, ગોલ્ડ એટલે ઇમ્પોર્ટ થાય છે કારણ કે રેકોર્ડ પર છે કે છેલ્લા 5 વર્ષમાં ગોલ્ડે 27% રિટર્ન આપ્યું છે, ત્યારે સ્ટોક શેર્સે ખાલી 7-8% રિટર્ન આપ્યું છે. એટલે ઇટ ઇઝ વેરી વેરી નેચરલ કે લોકો ગોલ્ડ ને, ગોલ્ડ એટલે રોકડાથી ખરીદે ને પછી ક્યાંક નાનું, આટલું નાનું બી મુકાઈ જાય તો લાખો ને કરોડો રૂપિયા રહે. એટલે સેકન્ડ પોઈન્ટ તો ગોલ્ડ, ગોલ્ડ ઇમ્પોર્ટ કરીએ વોટ એવર વેઝ એન્ડ મીન્સ ટુ કર્બ ઇટ. એવી રીતે જે વ્હાઇટ પેપર છે, સી આઈ એમ નોટ અ પર્સન ટુ ટેલ શું કરવાનું, પણ જે વ્હાઇટ પેપરમાં આ બધા પોઈન્ટ મૂક્યા હતા, સૌથી પહેલા તો વ્હાઇટ પેપરમાં ડિફાઇન કર્યું હતું કે બ્લેક મનીનું ડેફિનેશન મૂક્યું હતું, જેમ અત્યારે એફડીઆઈ એફઆઈ અને એફડીએ નું ડેફિનેશન મુકાયું છે. એટલે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે ઇફ ધીઝ પોઈન્ટ્સ હેડ બીન ટેકન કેર ઓફ, મને તો કોઈ આ પોઈન્ટમાં કોઈ પહેલ જ, કોઈ પહેલ નહીં, એક્ટિવિટી નથી દેખાતી, ઇમ્પ્લિમેન્ટેશન નથી દેખાતું, એક્ઝિક્યુશન નથી દેખાતું. સુઝાન, ધર્મિષ્ઠાબેન, પ્રાંશીબેન અને રિદ્ધિબેન, આપનો બધા સાથે ચર્ચા યથાવત રહેશે અને બ્રેક બાદ આપણી સાથે જોડાશે ઇકોનોમિસ્ટ બિપિન ઠાકર.